ચાલો બાળકો, દિવાળીનું વેકેશન પૂરું થયું છે તો હવે સામાજિક વિજ્ઞાનમાં આપણે ધોરણ 6ની અંદર દ્વિતીય સત્રનો પહેલો પાઠ જોઈશું. તો એમાં બીજા સત્રનો પાઠ છે 9, આપણું ઘર પૃથ્વી. આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે એવો પ્રશ્ન આપણને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય, જે કેટલું વિશાળ છે કે નહીં. હવે આપણને થાય કે આપણે સેના પર રહીએ, તો આપણને એમ થાય કે આપણે તો ધરતી પર રહીએ છીએ. એટલે આપણું ઘર અને આપણું ગામ એ પૃથ્વી પર આવેલું છે. હવે પૃથ્વી કેટલું વિશાળ ઘર છે, જેની ઉપર દેશો આવેલા છે, ખંડો આવેલા છે, મહાસાગરો આવેલા છે, એ બધું શાની પર આવેલું છે? તો આપણી પૃથ્વી ઉપર આવેલું છે. તો ચાલો આપણે આ વિશાળ ઘર વિશે થોડું જાણીએ. તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે કે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછો આ સૌર પરિવાર એટલે શું? ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું. ચાલો હવે આપણું આપણું વિશાળ ઘર વિશે થોડું જાણીએ. જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે કે આપણી પૃથ્વી પર સૌર પરિવારનો એક સભ્ય છે. તો સૌર પરિવાર શું છે તો એના વિશે જાણીએ. સૌર પરિવાર આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળાકાર સ્વરૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી જ તે પ્રકાશે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ. હવે સૌર પરિવારમાં સૂર્ય મંદાકિની તારાનો સ્વયંપ્રકાશિત તારો છે. તે તારાની આસપાસ નાના મોટા સભ્ય ગોળાકાર સ્વરૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરતા હોય છે. પૃથ્વીને પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે અને સૂર્યને પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. હવે આપણે પૃથ્વી પર રહીએ છીએ. હવે પૃથ્વી પર ઉપર આપણે સફરજન ઉપર ફેંકીએ તો સફરજન તો નીચે જવાનું નહીં, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે એ નીચે આવે છે કે ઉપર જતું નથી, તે આપણને વિચાર આવે છે. હવે આ ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, તે પોતાના સૂર્યના પ્રકાશના લીધે જ તે પ્રકાશિત દેખાય છે. તો સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. સૌર પરિવારના જે બધા ગ્રહો છે એ ગ્રહોના કદ નાના મોટા હોય છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર. એ બધા ગ્રહો બધા ભેગા મળીને આપણું સૌર પરિવાર એટલે કે સૌર મંડળ બને છે. આમ ગ્રહો, ઉપગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ જેવા એ સૌર મંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણે આ સૌર પરિવાર મંડળનો પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌર મંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યને ઓળખીએ. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે. તમે જાણો છો કે સૂર્ય સવારે ઉગે છે, તો એ ઉગતાની સાથે જ આપણા દિવસની શરૂઆત થાય છે. તો સૂર્ય સન્માનિત તારો છે, એનું આપણે સન્માન કરીએ છીએ. સવારે ઉઠીને આપણે સૂર્યોદયને પહેલાં પ્રણામ કરીએ છીએ, એને પાણી અર્પણ કરીએ છીએ, તો આપણે સૂર્યને સન્માનિત તારો ગણવામાં આવે છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તો એ પૃથ્વીના જીવનનો દાતા તરીકે ગણાય છે. પૃથ્વી સૂર્ય કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તેને ફરતા જો એક ચક્કર લગાવ હોય તો તમે 1000 કિલોમીટરની સ્પીડ પર વિમાનમાં બેસીને તમે ફરો તો તમને 107 વર્ષ લાગે એ સૂર્યની આસપાસ ફરતા. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તો તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિગ્રા થયા. હવે આપણે જે 1 કિલો ઘઉં લઈએ તો 1 કિલો ઘઉં પૃથ્વી પર 1 કિલો ઘઉં પૃથ્વીનો હવે એ જ 1 કિલો ઘઉં આપણે
સૂર્યપદ લઈએ તો એ સૂર્યપદ એનું વજન કેટલું થઈ જાય? 28 કિગ્રા થઈ જાય છે. આમ ગુરુત્વાકર્ષણ શક્તિના લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. આ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે જ એની આસપાસ રહેલા ગ્રહો ચોક્કસ માર્ગમાં રહે છે અને એની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર રહે છે. હવે સૂર્યથી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર આવે છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. હવે કંઈ સૂર્યના પ્રકાશ તરત જ કંઈ આપણી ધરતી પર આવી જતો નથી. એને ધરતી પર આવવા માટે એને 8 મિનિટ અને બીજી 15 સેકન્ડનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. સૂર્યનું આવરણ હાઇડ્રોજન બનેલું છે અને હાઇડ્રોજન બની સાથે એમાં હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે, જે આપણે ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ રહે છે. સૂર્યની અંદર હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આવેલા છે. તેના લીધે જ એ સૂર્યની ઉપર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે અને જેને આપણે તેને ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ રહે છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે. સૂર્યના લીધે જ ધરતી પર જીવસૃષ્ટિ આવેલી છે. સૂર્યનો પ્રકાશ વનસ્પતિ પર મળવાથી તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણથી આપણને ઓક્સિજન વાયુ મળે છે. એવી રીતના બીજા અનેક વાયુ એના કારણે જ આપણી જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તો સૂર્યને સજીવોનો પાલનહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ તો સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો છે, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એ બાહ્ય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌર પરિવારમાં એક પ્લૂટો નામનો પણ ગ્રહ હતો. હવે એ પ્લૂટો નામનો ગ્રહને આપણે બાહ્ય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌર પરિવારમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો બાળકો હવે આટલું શીખ્યા, આગળનું હવે આપણે પછીથી શીખીશું.